સ્ટ્રોક, જે પહેલાં વૃદ્ધોનો રોગ ગણાતો હતો, તે હવે ધીમે ધીમે યુવાનોને તેનો શિકાર બનાવી રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં યુવાનોમાં બ્રેઇન સ્ટ્રોક કેસમાં બમણો વધારો થયો છે. વળી કોવિડ પહેલાંની સરખામણીમાં બ્રેઇન સ્ટ્રોકના કેસ ડબલ થઈ ગયા છે અને યુવા વર્ગમાં હવે હાર્ટ સ્ટ્રોક બાદ બ્રેઇન સ્ટ્રોકનો પણ ખતરો તોળાઈ રહ્યો છે. સાથે જેમને બીપીની તકલીફ હોય તો તેમને પણ બિલકુલ બેદરકાર ન રહેવા માટે ડોક્ટર સૂચના આપી રહ્યા છે. અત્યારે જો યંગ પેશન્ટમાં જોઈએ તો હાઇપર ટેન્શન એટલે કે બ્લડ પ્રેશર, બીજું છે તમને કોઈ પણ જાતની કાર્ડિયાક બીમારીથી પીડાતા હોય, હાઈ કોલેસ્ટ્રોલ હોય, બેઠાડું લાઇફસ્ટાઇલ હોય, તમારી ડાયાબિટીસ હોય, આ બધા મલ્ટિપલ રીઝનના કારણે શું થાય કે મગજને જે લોહી પહોંચાડતી નળીઓ હોય એ કાં તો સાંકડી થાય, એમાંથી લોહી પૂરું ના પહોંચે, અને લોહી પૂરું ના પહોંચે એટલે બ્રેઇનને ડેમેજ થાય, એ ડેમેજને બ્રેઇન સ્ટ્રોક કહેવાય. એટલે આ બધા મલ્ટિપલ રીઝનના કારણે આજકાલ બ્રેઇન સ્ટ્રોકના કેસીસ વધારે દેખાઈ રહ્યા છે. કોઈ પણ જાતની બેદરકારી રાખશો નહીં. જો તમને બ્લડ પ્રેશર હોય તો તાત્કાલિક હાઇપરટેન્શનની દવાઓ નિયમિત લો. તમારી જે લાઇફસ્ટાઇલ હોય એમાં થોડું એક્સરસાઇઝને ઇમ્પોર્ટન્સ આપો. બહારનું જંક ફૂડ ખાવાનું ટાળો. અને જો તમને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ પણ કંટ્રોલ કરવાની કોશિશ કરો. જો આ બધા ફેક્ટર્સ તમે કરશો તો ચોક્કસ બ્રેઇન સ્ટ્રોકથી બચી શકશો. અને કોઈ પણ વખતે તમને જો વીકનેસ લાગે, ચક્કર આવે, હાથ પગમાં નમનેસ થઈ જાય અથવા મૂવમેન્ટ ઓછી થાય તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો. કારણ કે શરૂઆતના કેસમાં જો તમે પહોંચી જાઓ તો બ્રેઇન સ્ટ્રોકની પરમાનન્ટ જે ડિસેબિલિટી થાય એથી બચી શકાય છે. પણ ચોક્કસથી બ્લડ ક્લોટના કિસ્સાઓ જે નોંધાઈ રહ્યા છે એ બ્લડ ક્લોટ થાય તો એ હાર્ટને બી નુકસાન પહોંચાડે અને બ્રેઇન પણ પહોંચાડે. પરંતુ મેઇન જે ફેક્ટર છે એ સ્ટ્રેસ અને સ્ટ્રેસ ઇન્ડ્યુસ હાઇપરટેન્શન છે.